नारी गौरव दिवस निमित्त आयोजित मुख्यमंत्री महिला उत्कर्ष योजना लोन वितरण तथा महिला और बाल विकास विभाग अंतर्गत विविध विकास कामों का डिजिटल लोकार्पण कार्यक्रम श्री मतिया पाटीदार सेवा समाज नवसारी खाते धारासभ्य श्री पीयूषभाई देसाई ने प्रेरक उपस्थिति में योजायो हतो। नगरपालिका में एक नारी नो अपमान थयो हतो भाजपना कॉर्पोरेटर द्वारा शुं के नहीं नहीं ये तो तमे जनरल बॉडनी ए बॉडनी बात जुदी छे भाई ने आ जुदी छे आ अमे जे संवेदना साथे आज एक पछी एक कार्यक्रम करी रह्या छे अमा विरोध पक्ष जेवी बात नहीं करो। ओके चल आभार। આ પ્રસંગે નવસારી ધારાસભ્ય શ્રી પીયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સુશાસનના 5 વર્ષ પૂરા થયા તેની ઉજવણી નહીં પણ આ એક સેવા યજ્ઞ છે। છેવાડાના માનવીના ઉત્થાન માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે। ધારાસભ્ય શ્રીએ નારી ગૌરવ દિવસ વિશે જણાવ્યું કે મહિલાનું સ્થાન હવે અનેક જગ્યાએ છે। રાજ્ય સરકારે પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓ માટે 50% અનામત રાખી છે। समाज सेवा, शिक्षण, रमत गमत, तबीबी सेवाओं जेवी दरेक जग्याए नारी शक्ति ने जे पण जवाबदारी सौंपवामां आवे छे ते हमेशा खूब ज निष्ठापूर्वक निभावे छे। साथे साथे महिलाओं घरनी संभाळ पण सारी रीते राखे छे। મહિલાઓને આર્થિક રીતે પગભર બનવા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ બેંકોમાં કોઈ પણ પ્રકારની ગેરંટી વિના વ્યાજ વગર ધિરાણ આપવામાં આવે છે। આ યોજના હેઠળ નવસારી વિજલપુર નગરપાલિકા હેઠળ કુલ 635 જૂથોની રચના કરી 6,350 મહિલાઓને યોજના અંતર્ગત જોડવામાં આવ્યા છે। 112 જૂથોની લોન મંજૂર કરી 1,120 મહિલાઓને યોજનાનો લાભ મળ્યો છે। ગુજરાત સરકારના 5 વર્ષ દરમિયાન અલગ અલગ આયામોની આજે ઉજવણી થઈ રહી છે। નારી ગૌરવ દિવસની આજે ઉજવણીમાં મહિલા ઉત્કર્ષ યોજનામાં જે વખતે આદરણીય પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના જન્મદિવસ વખતે જે યોજના જાહેર કરેલી વગર વ્યાજે 1,00,000 રૂપિયા આજે જે સખી મંડળના જૂથોને અને વ્યક્તિગત જે નવસારી જિલ્લાના તમામ નવસારી આપી રહ્યા છે ત્યારે એક લોકપ્રતિનિધિ તરીકે આ નારી ગૌરવ દિવસની યોગ્ય ઉજવણી અને એ આર્થિક રીતે પગભર થાય પોતાની રીતે જીવન જીવી શકે કોઈનો આધારસ્તંભ નહીં રહે અને જેને એમ કહેવામાં આવે કે સ્વાવલંબી તરફની આ પ્રયાણ ગુજરાત સરકારે આ આયામ મારફત નક્કી કર્યું છે ત્યારે એક લોકપ્રતિનિધિ તરીકે આ વિસ્તારના કાર્યકર તરીકે આજના સમારંભને અને સમગ્ર ગુજરાતમાં આ રીતની સખી મંડળોને જે લોન વિતરણ થઈ રહ્યું છે એને હું મારી હૃદયની શુભેચ્છા આપું છું। આભાર ભારત માતા કી। નગરપાલિકામાં એક નારીનું અપમાન થયું હતું ભાજપના કોર્પોરેટર દ્વારા શું કહે? નહીં નહીં એ તો તમે જનરલ બોર્ડની એ બોર્ડની વાત જુદી છે ભાઈ અને આ જુદી છે। આ અમે જે સંવેદના સાથે આજે એક પછી એક કાર્યક્રમ કરી રહ્યા છીએ આમાં વિરોધ પક્ષ જેવી વાત નહીં કરો। ઓકે ચાલ આભાર। જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ બહેનો જૂથ બનાવી ધિરાણ સંસ્થાઓ દ્વારા દરેક જૂથને રૂપિયા 1,00,000ની લોન લઈ આત્મનિર્ભર બનવા જણાવ્યું હતું। નવસારી જિલ્લામાં બહેનો વાંસની બનાવટ, નાગલીની પાપડી, કાજુ પ્રોસેસિંગ, મરી મસાલા, મધ કેન્દ્ર પ્રવૃત્તિ થકી આત્મનિર્ભર બની રહી છે। નારી ગૌરવ દિન નિમિત્તે કલેક્ટર શ્રીએ તમામ બહેનોને શુભેચ્છા પાઠવી હતી। ભાજપ પ્રદેશ મંત્રી શીતાબેન સોનીએ જણાવ્યું હતું કે મહિલાનું માન સન્માન જળવાય ત્યાં હંમેશા વિકાસ થતો હોય છે। ઘરમાં જ્યારે પણ તકલીફ પડે છે ત્યારે પુરુષો કરતા સ્ત્રીઓને વધારે ચિંતા કરે છે, પોતે બચાવેલી બચત પણ ઘર વપરાશમાં આપી દે છે। સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ મહિલાની ચિંતા કરી સન્માનજનક જીવી શકે તે માટે વિવિધ યોજનાઓ મહિલાઓ માટે અમલમાં મૂકી છે। મહિલા પગભર બને ત્યારે જ તેનામાં આત્મવિશ્વાસ આવે છે। નારી ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે નવનિર્મિત થયેલ સખી વન સ્ટોપ સેન્ટરનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું તેમજ મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ દ્રશ્ય શ્રાવ્ય સૌએ નિહાળ્યું હતું। NTC ન્યૂઝ નવસારી।